લાલગેટ ખાતે આવેલા પ્રતિક આર્કેટમાં ફરી ગાંધીનગરની સીઆઈડીની ટીમે દરોડા પાડ્યા હતા. બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ ચશ્મા વેચનાર પર દરોડા પાડતા પાયરેટેડ કારખાનાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. લાલગેટની પ્રતિક આર્કેટમાં મોડી રાત્રે ગાંધીનગર સીઆઈડીએ રેડ પાડી હતી. સીઆઈડીના અધિકારીને બાતમી મળી હતી કે પ્રતિક આર્કેટની 3 દુકાનમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ ચશ્મા વેચાઈ રહ્યા છે, જેથી તેઓ મોડી રાત્રે એકાએક ત્યાં આવીને રેડ પાડી હતી. વધુમાં ડુપ્લિકેટ વસ્તુઓ વેચવા માટે પ્રતિક આર્કેડ છેલ્લા ઘણા સમયથી પ્રખ્યાત થયો છે અને અગાઉ પણ સીઆઈડી ક્રાઇમ સાથે લાલગેટ પોલીસે પણ દરોડાની કામગીરી કરી ડુપ્લિકેટ વસ્તુઓ પકડી પાડી હતી. બ્યુરો રિપોર્ટ, સુરત. સંવિધાન બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા ઈવીએમ હટાવો અને 10% આરક્ષણના વિરોધ સાથે 5 માર્ચ ભારત બંધનું એલાન અપાયું હતું, જેનું સુરતમાં સુરસુર્યું થયું હતું. સંવિધાન બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા દેશભરમાં ઈવીએમ હટાવો અને 10% આરક્ષણના વિરોધની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. અગાઉ 27 જાન્યુઆરીએ જિલ્લા સ્તરે ધરણા, ત્યારબાદ 3 ફેબ્રુઆરીએ ધરણા પ્રદર્શન અને 17 ફેબ્રુઆરીએ રેલીનું આયોજન કરાયા બાદ 5 માર્ચ એટલે કે ભારત બંધનું એલાન અપાયું હતું. જોકે સુરતમાં સંવિધાન બચાવો સંઘર્ષ સમિતિના ભારત બંધના એલાનનું સુરસુર્યું થયું હતું, જ્યારે સંવિધાન બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા રેલવે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. સમાજના જે રાષ્ટ્રીય લેવલના નેતાઓ છે, વામન મેશ્રામ સાહેબ, તેજસ્વી યાદવ, લાલુ પ્રસાદ યાદવ, જિગ્નેશ મેવાણી વગેરે જે મોટા મોટાઓ જે નેશનલ લેવલના લીડરો છે, એ લોકોએ રાષ્ટ્રીય લેવલે ભારત બંધનું આહ્વાન કરેલું છે. તેના અંતર્ગત આજે સુરત શહેરમાં બહુજન સમાજના લગભગ 15-20 સંગઠનો ભેગા મળીને આજે સુરત બંધનું આયોજન કરી રહ્યા છે. કઈ કઈ જગ્યાએ તમે આંદોલન કરવાના છો? અત્યારે તો સુરતની જે મેઇન માર્કેટો છે, રસ્તાઓ છે, એ પર આંદોલન કરશું અને જો આગળ જરૂર એવું લાગશે તો રેલવે પણ રોકવામાં આવશે અને હાઈવે પણ ચાલશે. તમારી માંગો પૂરી નહીં થાય તો તમે આગળ શું કાર્યવાહી કરશો? આગળની કાર્યવાહી રાષ્ટ્રીય નેતાઓ નેતૃત્વ જે અમને આદેશ આપશે એનું પાલન કરીશું. સંવિધાન બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા અપાયેલા બંધના એલાનનું સુરતમાં સુરસુર્યું થયું હતું. બ્યુરો રિપોર્ટ, સુરત. જહાંગીરપુરા ખાતે શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે એકતા યુવક મંડળ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું. સોમવારે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા, ત્યારે શિવભક્તોએ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કર્યું હતું, જેમાં જહાંગીરપુરા ખાતે એકતા યુવક મંડળ દ્વારા શિવરાત્રી મહોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એકતા યુવક મંડળ તરફથી આ શિવરાત્રી નિમિત્તે સૌ પ્રથમવાર પ્રોગ્રામ થઈ રહ્યો છે ને આ પ્રોગ્રામ વોરિયર્સ એકેડમી ને લક્ષ્ય ચેરિટેબલના લાભાર્થે થાય છે કે જે પણ આમાં દાન પડશે તે બધું દાન આ લક્ષ્ય ચેરિટેબલ ટ્રસ્ટને આપવામાં આવશે અહીંયા આગળ. ને આ રમત ગમત ક્ષેત્રે આ સૌ પ્રથમ ડાયરો છે ગુજરાતમાં, આજ તક આવો ડાયરો કોઈ જગ્યાએ રહ્યો નથી. ને આપણે ભવ્ય પ્રસાદી મહાપ્રસાદી આરતી બધું સંપૂર્ણ રીતે રાખેલું છે. આ સિવાય બીજા કયા કયા કાર્યક્રમો થવાના છે? અમે બ્લડ કેમ્પ કરીએ છીએ, ગણેશ ઉત્સવ કરીએ છીએ. બ્લડ કેમ્પમાં પણ જે પણ ગરીબ હોય અનાથ હોય એ વ્યક્તિને અમે દાન આપીએ છીએ, સાલ આપીએ છીએ, પછી આપણે અનાજની કીટ આપીએ છીએ. બધું અમે અમારી બનતી કોશિશ અમે એકતા યુવક મંડળ દ્વારા કરીએ જ છીએ. બીજું શું કહેવા માગો છો વિશેષમાં? વિશેષમાં એ કે આવા કોઈ કાર્યક્રમ આગળ ને આગળ કરે ને લોકોને ધ્યાનમાં આવે એવી મારી ઈચ્છા છે. એકતા યુવક મંડળ તરફથી હું મનીષ મોદી આવી ઈચ્છા ધરાવું છું. આજે મોરાબાગાના વિસ્તારમાં અમે પ્રોગ્રામ કરીએ છીએ અને આ એકચ્યુઅલી પ્રોગ્રામ કરવાનો મુખ્ય હેતુ હતો એકતા ગ્રુપ જે યુવક મંડળ છે તેમના દ્વારા એક સરસ વિચાર આગળ વધારવામાં આવ્યો જે આખા ગુજરાતમાં સૌ પ્રથમ વખત થઈ રહ્યો હતો. અને આ ગ્રુપની અંદર એક સારો વિચાર એ હતો કે એ વ્યક્તિ ખુદ મનીષભાઈ પોતે હેન્ડીકેપ છે અને રમતગમત ક્ષેત્રે આગળ વિચારી રહ્યા છે કે બીજા બાળકો રમતગમત જે ગરીબ છોકરાઓ છે તેને આગળ વધારવા માટે જે ફંડની વ્યવસ્થા કરવી હતી તે આવો વિચાર એમને ફર્સ્ટ ટાઈમ આવ્યો અને આખા ગુજરાતમાં સૌ પ્રથમ વખત આવા પ્રોગ્રામ થઈ રહ્યો છે. એકતા યુવક મંડળ દ્વારા વોરિયર્સ સ્પોર્ટ્સ એકેડેમી અને લક્ષ્ય ચેરિટેબલ ટ્રસ્ટના લાભાર્થી ગુજરાતમાં સૌ પ્રથમવાર ખેલાડીઓના દાતા બની રમતને પ્રોત્સાહન આપવાની ઐતિહાસિક પહેલ સાથે આ લોક ડાયરાનું આયોજન કરાયું હતું. બ્યુરો રિપોર્ટ, સુરત.